મારા ત્રણ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 5ની અંદર ચેપ્ટર નંબર 16 છે, સ્વચ્છતા આપણું કામ. ગયાના વિડીયોમાં આપણે જોઈ ગયા કે સફાઈ કામદારો જે છે એના ચિત્ર આપણને આપેલા હતા. ચાર સફાઈ કામદારો જે કઈ રીતના કામ કરે છે એના ચિત્રો જોયા. ત્યાર પછી આપણે જોયું શંકરભાઈ, કે શંકરભાઈ છે એ પોતાની જે સફાઈ કામ છે એ કઈ રીતના કરતા હતા. તેના ઘણા પ્રશ્નો હતા, એણે પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. અહીં આપણે પ્રશ્નો જોઈ ગયા, કઈ રીતના એના કામ હતા, કઈ રીતના એનો વ્યવસાય હતો, કેટલા એના સંતાન હતા, એ બધું જોઈ ગયા. ત્યાર પછી આપણે જોયું કે આપણી શાળામાં અથવા તો ઘરમાં સફાઈ કામદારો છે તો કઈ રીતના એ લોકો કામ કરે છે, કઈ રીતના કેટલું ભણ્યા છે, એના પુત્રો કેટલા છે એના, અને એ લોકો શું કામ કરે છે, એ બધું જોઈ ગયા. સફાઈ આપણે ગંદકી ન કરવી જોઈએ ને, સફાઈ રાખવું જોઈએ, સાફ રાખવું જોઈએ બધું, એ બધું જોયું. ત્યાર પછી આપણે એક ચિત્ર આપેલું હતું, કે ચિત્રમાં એવું હતું કે અમુક ઘણા બધા જે કામ લોકો હતા એ સફાઈ કરતા હતા, અમુક અમુક કઈ રીતના પોતાનો વ્યવસાય કરતા હતા એનું આખું ચિત્ર હતા. કઈ કઈ રીતના એ પોતાની કામગીરી છે, કામ છે, કઈ રીતના ચલાવતા હતા એનું આખું આપણને ચિત્ર આપેલું હતું. અને આપણને નીચેના જે પ્રશ્ન પૂછેલા છે કે ચિત્ર ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના હતા. ત્યાર પછી આપણે જોઈએ ઘરમાં કઈ રીતના કચરો પડેલો હોય છે, તે અઠવાડિયા સુધી સાફ ન કર્યો હોય, આપણે સતત કચરાને પડ્યો રહેવા દીધો હોય તો શું થાય, એમ એ પ્રશ્નો જોયા. પછી એને લગતા ચિત્ર દોરવાના હતા. ત્યાર પછી આપણે જોયું ગાંધીજી, કે ગાંધીજી છે એના જીવનનું એક મુખ્ય મહત્વનું કામ કયું હતું, તો કે સફાઈ કામ. અને તેના જે મિત્ર છે મહાદેવભાઈ દેસાઈ, એ ગાંધીજીના મિત્ર હતા. એના ભાઈ, એના દીકરા છે મહાદેવભાઈ છે, એના દીકરા નારાયણભાઈ હતા. તો એની આખી એક યાદ છે કે એની એક ઘટના બનેલી હતી, એના દિવસો હતા. તે દિવસો વિશે આપણે જોયું કે જે 11 વર્ષનો હતો નારાયણભાઈ, તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ત્યાર પછી ત્યાં એને ઘણું બધું કામ કરવું પડતું હતું. આ રીતનું આખી એની જે ઘટના બનેલી હતી તે જોઈ ગયા. ત્યાર પછી તેના પણ પ્રશ્ન હતા કે ગાંધીજી છે અને તેમની જે ટુકડીઓ છે એને કઈ રીતના સફાઈ કામ કર્યું હતું, એ બધું જોયું. ત્યાર પછી મળવા જેવા માણસ, તો કે જે જગુભાઈ છે, એક એવું નામ છે જગુભાઈ, તેનો વ્યવસાય કયો હતો, તો કે ખેતી કરવાનો. તો કે એ રીતના જોયું કે જે જગુભાઈ છે એની ખેતી કઈ રીતના કરતા હતા, એ કઈ રીતના સફાઈ કામ કરતા હતા, કે કંઈક પણ રસ્તા ઉપર કે કચરો પડેલો હોય તો એ કોઈની વાટ ન જોતા અને ઝટ દઈને કચરો કચરા પેટીમાં નાખી દેતા, અથવા તો યોગ્ય જગ્યા પર નાખી દેતા. એટલે કે એવું જે જગુભાઈની આખી એવી નો વ્યવસાય બાબતે આપણે જોયું. ત્યાર પછી શાળાના વિદ્યાર્થી જોડે ચર્ચા કરી હતી, એમાં સીતા પ્રશ્ન પૂછે છે અને વાત કોણ કોણ કરતા હતા, કોણ કોણ વ્યક્તિ, તો કે સીતા, ગીતા અને રાજુ. આ ત્રણેય વચ્ચે સફાઈ વિશે ચર્ચા થાય છે, પોતાની શાળામાં કઈ રીતના કામો કરાવતા, કઈ રીતના સફાઈ કામ કરતા, આ ત્રણેય વિશે, ત્રણ વ્યક્તિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. અને ત્યાર પછી હવે આપણે જોવાનું છે આજના વિડીયોમાં તેના પ્રશ્નો, કે આપણે કાલે જે જોયા ત્રણ પ્રશ્નો એમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે, કે તમારી શાળાની સફાઈ કોણ કરે છે, શાની શાની સફાઈ કરવામાં આવે છે. તો એ તમારી શાળામાં જે કોઈ સફાઈ કરતું હોય એ તમારે અહીંયા લખવાનું છે, અને શાની શાની એટલે કે શેની શેની સફાઈ કરવામાં આવે છે એ તમારે લખવાનું. ત્યાર પછીનો પ્રશ્ન, શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે, કે છે કે બધા જે બાળકો છે બધી સફાઈ કરે, કે અમુક જ બાળકો હોય તે કરતા હોય છે. ત્યાર પછી તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો. ત્યાર પછી છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ, કે છે કે છોકરાઓ અને છોકરીઓ બંને મળીને કામ કરે છે, અથવા તો છોકરાઓ અલગ કામ કરે અને છોકરીઓ અલગ કામ કરે છે, એ રીતે કરે છે એમ પ્રશ્ન પૂછે. ત્યાર પછી તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો, શું છોકરાઓ અને છોકરીઓ પુરુષો અને મહિલા દ્વારા કરવામાં આવતા કામ સરખા છે, તો હા હોય તો તમારે હા લખવાનું અને ના હોય તો ના. શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો, જો બદલાવ લાવવા માંગતા હોય તો શા માટે, અથવા તો કેવા પ્રકારના બદલાવો લાવો છો એ તમારે લખવાનું. ત્યાર પછી ચર્ચા કરવાની છે, શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે, જો ના તો કેમ,
જો સમાજમાં જે લોકો છે એમાં બધા જે લોકો છે એ બધા કામ એક સરખી રીતે કરે છે અથવા તો અલગ અલગ કરે છે, તો એમાં જો ના હોય તો એ કઈ રીતના ના આવે તે તમારે લખવાનું અને તેમાં શું બદલાવ લાવવો જરૂરી છે તે પણ તમારે લખવાનું છે। ત્યાર પછીનું, લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરવાની છે। ત્યાર પછી, તમે શાળામાં સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો, તમારે શીખવાનું છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો આખા પાઠમાં આપણે શું શીખ્યા, દીદી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ, આ બાબતે તમે શું માનો છો? તો કે આપણે પણ એવું જ માનવું જોઈએ કે આપણે જે માણસ છીએ આપણે પણ ગાંધીજી જેમ એક માણસ છીએ કે એ આપણે બધા પ્રકારના કામ કરવા જોઈએ, અને જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કામ કરતા રહે અને સારી રીતે તેમાં વ્યુકુલ રહે તો તેમાં પણ કામમાં બદલાવ આવી શકે અને તમારા ઘરમાં પણ બદલાવ આવી શકે। ઘરમાં તમારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા તમારે કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે આ 16મો પાઠ છે એ પૂર્ણ થઈ છે, અને હવે આપણે જે સાપોથી આપણે ભણવાની છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે સાપોથી ભણીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ઓફલાઈન ક્લાસ શરૂ હતા ત્યારે આપણે 1 થી 20 સુધીના આપણે સવાલ જવાબ ભણ્યા હતા, અને ત્યાર પછીના જે પ્રશ્નના જવાબ છે એ આપણે ભણવાના છે। તો જોઈએ કે પ્રશ્ન નંબર 20 છે આપણો, એમાં આપણે પહેલું ભણાવાઈ ગયું હતું, ત્યાર પછીનો નેક્સ્ટ બીજું છે કરિયાણાવાળો। તો કરિયાણાવાળો જે છે એ કઈ રીતે શું કામ કરે છે અને શું એનો વ્યવસાય હોય છે, તે કે કરિયાણાવાળો છે અનાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ વેચે છે અને લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી ખરીદી શકે। કે આપણને શું જાણવા મળ્યું તો કે અનાજ અને જીવન માટે જે જરૂરી ચીજવસ્તુઓ હોય છે એ વેચવાનું કામ કોણ કરે, તો કે કરિયાણાવાળો। ત્યાર પછીનું નેક્સ્ટ ત્રીજું, સફાઈ કામદાર, તો કે શેરી, રસ્તા, ગટર ચોખ્ખા રાખે છે અને ગંદકી દૂર હટાવી સ્વચ્છતા ફેલાવે છે જેથી બીમારી ફેલાતી અટકે છે। કે સફાઈ કામ જો શેરી છે, રસ્તા અને ગટર આ ત્રણેય વસ્તુ જે છે એ ચોખ્ખું રાખે, જેનાથી શું ફાયદો થાય આપણને, તો કે ગંદકી થતી અટકે છે અને આપણે પણ બીમાર થતા નથી। ત્યાર પછીનું નેક્સ્ટ ચોથું, તો શિક્ષક શું કામ કરે, તો કે બાળકોને ભણાવે છે અને ભણતર જીવન ઘડતર માટે ખૂબ જ જરૂરી છે, આમ શિક્ષક ભાવિ નાગરિકોને ઘડે છે। ત્યાર પછી નેક્સ્ટ પાંચમું, કે સિક્યોરિટી ગાર્ડ, તો સિક્યોરિટી ગાર્ડનું કામ શું હોય છે, કે બધાની સલામતીનું ધ્યાન રાખે છે અને આમ કરવાથી લોકો ભયમુક્ત જીવી શકે છે। કે બધા જ સલામતી લોકો હોય છે, બધા લોકો હોય છે અને સલામત રાખવાનું એ ધ્યાન રાખે છે અને તેનાથી શું ફાયદો થાય, તો કે લોકોને ભયમુક્ત જીવન જીવી શકે છે એ લોકો। ત્યાર પછી છઠ્ઠું, ટ્રાફિક પોલીસ, તો કે ટ્રાફિકનું નિયમન કરે છે અને આ કામથી રસ્તા પર વાહન વ્યવહાર સરળતાથી ચાલી રહે છે। ત્યાર પછી નેક્સ્ટ સાતમું, બસ ડ્રાઈવર, તો કે બસ ડ્રાઈવર છે બસ ચલાવે છે અને એ કામથી લોકોને શું ફાયદો થાય, તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ છીએ। ત્યાર પછી શાકભાજીવાળો, તો કે શાકભાજી છે એ ફળ વેચે છે જેથી લોકોને જરૂરી અથવા તો સરળતાથી શાકભાજી અને ફળ ખરીદી શકે અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ। ત્યાર પછી નવમું છે ફેરિયો, તો કે જુદી જુદી ચીજવસ્તુઓ વેચે છે અને આ કામથી લોકોને જોઈતી ચીજવસ્તુઓ મળી રહી છે। ત્યાર પછી દસમું, ચુનારો, તો ચુનારો જે છે એ મકાનને રંગકામ કરે છે અને આ કામથી ઇમારતો વધુ સારી દેખાય છે। કે મકાન રંગકામ એટલે કે કલર કરવાનું કામ, મકાનને કલર કરે ને તો એ જ મકાનને રંગ કરવાનું કામ કરે છે અને એનાથી શું થાય, તો કે ઇમારતો છે જે મકાનો છે વધારે સારી દેખાવા લાગે। ત્યાર પછીનું અગિયારમું, કંદોઈ, તો કે કંદોઈ જે છે એ મીઠાઈ અને ફરસાણ બનાવી વેચે છે અને આથી લોકોને સરળતાથી મીઠાઈ અને ફરસાણ મળી રહે। ત્યાર પછી બારમું, ધોબી, તો કે ધોબી છે એ કપડાં ધોવે છે અને ઇસ્ત્રી કરે છે, આથી લોકોને કપડાં સ્વચ્છ રહે અને સુખડ બને। ત્યાર પછી તેરમું, કચરો વીણનાર, તો કે કચરો વીણનાર છે એ કચરામાંથી કાગળ, ધાતુ, પ્લાસ્ટિક અલગ કરે છે અને તેમાંથી
કામથી કચરાનું રિસાયકલિંગ થાય છે, એટલે કે ફરીવાર આપણે તેનો ઉપયોગ કરી શકીએ. જો કે કાગળ, ધાતુ અને પ્લાસ્ટિક એનું કામ કોણ કરે? અલગ કરવાનું કામ કચરો વિણનાર કરે છે. ત્યાર પછી નેક્સ્ટ હમાલ. તો કે હમાલ જે છે એ માલ સામાન ખસેડવાનું કામ કરે છે. લોકોને પોતાનો જે ભારે સામાન છે એ અન્ય જગ્યાએ મોકલી શકાય, અથવા તો જે માલ સામાન હોય એ આપણે બીજી જગ્યાએ મૂકવું હોય તો એને કોણ કામ આવે? એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે હમાલ ઉપયોગી છે. ત્યાર પછી 15 મુક કોમ્પ્યુટર ઓપરેટર. તો કે કોમ્પ્યુટરમાં જુદી જુદી માહિતી નાખે છે અને માહિતી મેળવે છે. આપણા જીવનમાં ઘણા કામ સરળ બને છે કે કોમ્પ્યુટર જે છે કોમ્પ્યુટર દ્વારા જુદી જુદી આપણને માહિતી મળી રહે છે અને એના પરથી આપણા જીવનમાં ઘણા બધા કામો જે છે એ સરળ બની જાય છે. ત્યાર પછીનો આપણે નેક્સ્ટ પ્રશ્ન 12મો જોઈએ કે આપણી આસપાસના વિવિધ કારીગરો અને કામદારો કામ કરનાર આપણને કઈ રીતે ઉપયોગી છે? તો આન્સરમાં જોઈએ કે આપણી આસપાસના વિવિધ કારીગરો અને કામ કરનાર લોકોને લીધે આપણા રોજબરોજના ઘણા બધા કાર્યો સરળ બની જાય છે. આપણે સારી રીતે જીવવા માટે અનેક વસ્તુઓની જરૂર પડે છે, જે બધું એક જગ્યાએથી એક વ્યક્તિ પાસેથી મળતું નથી. અને બધા લોકો આપણને કઈ કઈ રીતે મદદરૂપ બને છે? જેમ કે અનાજ, કરિયાણું વગેરે લેવા માટે કરિયાણાવાળો, દવા માટે કેમિસ્ટી, રંગ કરવા માટે ચૂનારો, ઘર બાંધવા માટે કડીઓ, મજૂર વગેરે ઉપયોગી છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની કે લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે અને શા માટે તમારે લોકોને જાતે કરવાનું છે. ત્યાર પછી 23મું કે તમારા મતે કેવા કામ કરવાનું લોકો પસંદ કરી નથી શકતા, તો શા માટે નથી કરી શકતા? તો કે હું મારા મત મુજબ કહું છું કે સફાઈ કામ કરવાનું, કચરો વીણવાનું, લારી ખેંચવાનું વગેરે જેવા કામ કરવાનું લોકો પસંદ નથી કરતા. શું કામ? તો કે કારણ કે કામને તેઓ નીચું અને ગંદુ માને છે. ત્યાર પછીનું 24મું છે, જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો એ તમારે વિદ્યાર્થી મિત્રો જાતે કરવાનું રહેશે. ત્યાર પછી 25મું, ખાલી જગ્યા આપેલી છે, ગાંધીજી ખાલી જગ્યાના આગ્રહી હતા. તો ગાંધીજી શેના આગ્રહી હતા? તો કે સ્વચ્છતાના. ત્યાર પછી 26, ખાલી જગ્યા ગાંધીજીના મિત્ર હતા. ગાંધીજીના મિત્ર કોણ હતું? તો કે મહાદેવભાઈ. ત્યાર પછી 27મું, નારાયણભાઈ ગાંધીજીના પુત્ર હતા. સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું. ત્યાર પછી 28મા, કોણ નાનપણથી જ ગાંધીજી સાથે રહેતા હતા? તો કે ગાંધીજી સાથે નાનપણથી કોણ રહેતું હતું? મેં પાઠ સમજાવ્યો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે નારાયણભાઈ છે એ ગાંધીજી સાથે રહેતા હતા. ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ 29મું, ગાંધીજીના આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિએ જુદા જુદા કામ કરવા પડે છે. તો એમાં શું આવશે? સાચું. ત્યાર પછી 30, 11 વર્ષની ઉંમરે નારાયણભાઈ કયા આશ્રમમાં રહેતા હતા? તો કે સાબરમતી આશ્રમમાં નારાયણભાઈ રહેતા હતા. ત્યાર પછી 31મું છે, પહેલાંના શૌચાલય કેવા હતા? તો કે પહેલાંના શૌચાલય હતા કે બેઠક નીચે બાસ્કેટ એટલે કે ડબ્બા જેવું હતું એ મૂકવામાં આવતું, ત્યાર પછી સંડાસ ગયા પછી તે બાસ્કેટ હોય એ જાતે આપણે ઉપાડીને ખાળ કૂવામાં, તો કંઈક એવો કૂવો હોય છે એમાં આપણે ઠલવવું પડતું, તે આપણે જાતે કરવું પડતું હતું. ત્યાર પછી 32મું, ગાંધીજીના આશ્રમમાં કયું કામ દરેક જણે જાતે કરવું પડતું હતું? તો કે સંડાસ સાફ કરવાનું કામ હતું એ જાતે કરવું પડતું. આપણે જેમ 31મો સવાલ જોયો એ જ રીતે 32મો છે. ત્યાર પછી 33મું, કે ગાંધીજીના આશ્રમમાંથી ઘણા લોકો કેમ જતા રહેતા હતા? તો કે જોઈએ કે ગાંધીજીના આશ્રમનો નિયમ કેવો હતો? તો કે દરેક વ્યક્તિએ શૌચાલયમાંથી બાસ્કેટ ઉંચકીને ખાળકૂવા સુધી લઈ જવું પડતું અને ત્યાં જાતે ખાલી કરવામાં આવતું હતું. અને સામાન્ય રીતે આ કામ તે સમયે એક જ જાતિના લોકો કરતા હતા. અને વળી એ ઉપરાંત કે જે કામો હતા તે ઘણા લોકો ગંદુ કામ માનતા હોવાથી આશ્રમમાં રહેવા આવનાર ઘણા લોકોને આ કામ કરવું ન ગમતું અને આથી કામના ડરથી ઘણા લોકો હતા તે ગાંધીજીના આશ્રમ છોડીને જતા રહેતા. ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ, વર્ધા શહેર ક્યાં આવેલું છે? તો કે વર્ધા શહેર છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યાર પછી 35મું, ગાંધીજી અને તેમના સાથીઓ ગામમાં કયું કામ કરે છે? તો કે ગાંધીજી અને તેના સાથીઓ એટલે કે મિત્રો, તે મિત્રો છે કયું કામ કરતા? તો કે શૌચાલયની સફાઈનું કામ કરતા હતા.
ત્યાર પછી 36મું નારાયણભાઈને કઈ વાતનો ગુસ્સો આવ્યો હતો? તો કે વર્ધા પાસેના ગામમાં ગાંધીજી અને તેમના સાથીઓ સફાઈ અભિયાન ચલાવતા હતા. ત્યાં એક દિવસ ગામનો એક માણસ શૌચાકીય પતાવી શૌચાલયની બહાર નીકળીને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં બહુ ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. આ જોઈને નારાયણભાઈને ગુસ્સો આવ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ 37મું ગાંધીજીના મતે ખાલી જગ્યા એ ખૂબ ગંભીર બાબત છે. તો કે અસ્પૃશ્યતા હતી ગાંધીજી માટે કેવી હતી? એક ગંભીર બાબત હતી. ત્યાર પછી 38મું ગામ લોકો સ્વચ્છતા વિશે શું માનતા હતા? તો કે સ્વચ્છતા રાખવાનું કામ તથા શૌચાલય સાફ કરવાનું કામ એ ગાંધીજી અને તેના સાથીઓનું માનવું હતું અને ગામ લોકો તેઓને માનતા હતા, એવું કામ લોકોને લાગતું હતું. ત્યાર પછીનું નેક્સ્ટ 39મું ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો અને શા માટે? તો કે જોઈએ કે ગામના જે ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસ કોણ હતું? મહાદેવભાઈ સાથે ખરાબ વ્યવહાર કર્યો. કારણ કે તો કે તે સમયમાં સફાઈ કામ કરવાવાળા લોકોને અસ્પૃશ્ય માનવામાં આવતા હતા. ત્યાર પછી 40મું ગાંધીજીના મતે કોઈ કામ શીખવું એ ખાલી જગ્યા છે. તો ગાંધીજીના મતે કામ શીખવું એ શું હતી? એક કળા હતી. ત્યાર પછી 41મું તમારે કહેવાનું છે કે ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કામ કેવી રીતે ચાલુ કર્યું હશે અને એ બાબતે વિશે તમારે શું વિચાર છે એ તમારે લખવાનું છે. ત્યાર પછી 42મું ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાને સફાઈ કામ શીખવું પડતું હતું. જો તમે એક મહેમાન હોત તો તમે શું કર્યું હોત એ તમારે નોટબુકમાં તમારી જાતે લખવાનું. ત્યાર પછી તમારા ઘરનું શૌચાલય કોણ સાફ કરે છે? ત્યાર પછી 44મું જોઈએ ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ, તમે શું માનો છો? તો કે ગાંધીજીના મતે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ, જો આમ થાય તો આખો સમાજ બદલાઈ જાય અને અમીર ગરીબોનો ભેટું જતો રહે, આપણો દેશ સ્વાવલંબી બની જાય. ત્યાર પછી જોઈએ 45મો શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? તો કે શૌચાલય અને ગટર કામ કરતા હોય ત્યારે તે વ્યક્તિઓ એની સાથે આપણે સારી રીતે વર્તીશું, તેમને માન આપીશું, કારણ કે કોઈ કામ ખરાબ નથી. ત્યાર પછી 46મું કે જગુભાઈ શું કામ કરતા હતા? તો કે જગુભાઈ છે શિક્ષકનું, પશુપાલનનું, ખેતીનું અને સીવણનું, આમાંથી કયું કામ કરતા? તો કે ખેતીનું કામ કરતા. ત્યાર પછી 47 કે અન્નનો બગાડ અટકાવવા જગુભાઈ શું કરતા હતા? કે ગામમાં કોઈ પણ પ્રસંગ હોય તો જગુભાઈ શું કરતા? એ અચૂક હાજરી આપતા કે સતત હાજર રહેતા હતા. ભોજન સમયે જો કોઈની થાળીમાં અન્ન બાકી રહ્યું હોય તો તે પ્રેમથી સમજાવીને તે એમને ખવડાવતા અને આ રીતે તેઓ અન્નનો બગાડ થવા ન દેતા, અન્નનો બગાડ થતા અટકાવતા હતા. ત્યાર પછી આપણે જોઈએ 48મો પ્રશ્ન કે જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે? તો કે જગુભાઈ પાસેથી આપણે ઘણું બધું શીખવા મળે કે કામ ચોકસાઈ રાખવું અને જીવણથી કરવું જોઈએ. પછી છે અન્નનો બગાડ ન કરવો જોઈએ. ત્યાર પછી કચરો આસપાસ પડેલો હોય તો આપણે બીજાને કહેવા કરતાં આપણે જાતે ઉપાડીને યોગ્ય જગ્યાએ અથવા તો કચરાપેટીમાં નાખી દેવો જોઈએ, જેથી લોકો જોઈને શીખી શકે, એટલે કે આપણે કામ કરીએ તો આપણામાંથી લોકો શીખી શકે. ત્યાર પછી જોઈએ 49 કે સ્વચ્છતા જાળવવી એ દરેકની જવાબદારી છે. તો શું આવશે? સાચું. ત્યાર પછી 50મું તમારી શાળાની સફાઈ કોણ કરે છે અને તેઓ શાની સફાઈ કરે છે? તો કે અમારી શાળામાં સફાઈ શાળા દ્વારા રાખવામાં આવેલ સફાઈ કર્મચારી ભાઈઓ બહેનો કરે છે. તેઓ શાળાના બધા ઓરડા, ગેલેરી, પાટલીઓ, મેદાન, સંડાસ બાથરૂમ વગેરે સાફ કરે છે. ત્યાર પછી 51મું તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો અને કઈ રીતે? તો કે તમારે શાળાનો સમય લખવાનો અને કઈ સફાઈ કરો છો એ પણ તમારે લખવાનું. ત્યાર પછી 52મું કે શાળામાં તમે સફાઈ કામ કરતા લોકોને કેવી રીતે મદદ કરશો? તો કે અમે અમારી શાળામાં પેન્સિલનો કચરો કચરાપેટીમાં નાખીશું, નોટબુકમાંથી જો પાનું ફાડ્યું હોય તો પણ કચરાપેટીમાં જ નાખીશું. રિસેસમાં નાસ્તો કરતી વખતે જો કંઈ ઢોળાયું હોય તો તેને ભેગું કરીને કચરાપેટીમાં નાખશું અને આ રીતે અમે અમારી શાળામાં સફાઈ કરતા લોકોને મદદ કરશું.
ત્યાર પછી 53મું જોઈએ કે તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો તે તમારે કહેવાનું છે. ત્યાર પછી 54મું, શું છોકરાઓ અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા હોય છે? તો કે ના, સરખા કામ ન હોય. છોકરાઓ અને છોકરીઓના કેમ કેવા હોય? તો કે અલગ અલગ હોય, અને અત્યારના જમાના પ્રમાણે બધાના કામ જે હોય છે અલગ અલગ હોય છે, અને તેમાં સ્ત્રી અને પુરુષોનો કોઈ ભેદભાવ નથી થતો. ત્યાર પછી આપણે જોઈએ 55મું, કે ગામની વહેંચણીમાં તમે કોઈ બદલાવ લાવવા માગો છો અને કેવા પ્રકારનો? તો કે હા, અમે બદલાવ લાવવા માંગીએ છીએ કે જે દરેક વ્યક્તિ છે એની ક્ષમતા અને કુશળતા અનુસારનું કામ મળે તેવી ઈચ્છા રાખું છું, અને સ્ત્રી અને પુરુષનો ભેદભાવ ન થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે 16મો પાઠ છે એ આપણે અહીંયા પૂર્ણ થાય છે, અને તમારે PDFમાં આજનું હોમવર્ક જે મોકલાય છે PDFમાં મોકલેલ પ્રમાણે તમારે હોમવર્કમાં સાપોથી આપણે આજે જેટલી પુરાવી છે 20 પ્રશ્નોથી 55 પ્રશ્નો સુધી એ તમારે હોમવર્કમાં લખવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.